गुजरात हाउसिंग बोर्ड द्वारा થોડા સમય પહેલા કચ્છ જિલ્લામાં લોકો માટે ઘરના ઘર બનાવવાની વાત કરવામાં આવી હતી ત્યારે આજે કચ્છ જિલ્લામાં તેના પ્રથમ ડ્રો થઈ ગયા બાદ બાકી રહેતા અરજદારોને તેમની ડિપોઝિટ પેટે રાખવામાં આવેલી રકમ પરત કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નવું ઘર મેળવવા ઈચ્છતા લોકોએ આ સ્કીમ અંગે નારાજગી બતાવી હતી ખાસ કરીને જ્યારે કચ્છ જિલ્લામાં 1500 થી વધુ લોકોએ ઘરનું ઘર યોજના માટે અરજી કરી હોય ત્યારે તે પૈકી માત્ર ચોથા ભાગના લોકો સરકારી હાઉસિંગ બોર્ડ હેઠળની સ્કીમમાં સમાવેશ કરી શકાય તે ખૂબ જ દુઃખદ બાબત હોવાનું આ લોકોએ જણાવ્યું હતું તેમના જણાવ્યા મુજબ લાભાર્થી તમામ લોકોને આવાસ પૂરા પાડવાની સરકારની ફરજ છે અને માટે સરકારે તમામ લોકોને આવાસ મળે તે માટે બીજી યોજનાઓ બહાર પાડવી જોઈએ ઉલ્લેખનીય છે કે હાલે હાઉસિંગ બોર્ડ દ્વારા જે લાભાર્થીઓ પ્રથમ ડ્રોમાં રહી ગયા છે તેમનો સમાવેશ નથી થઈ શક્યો અને તેમને ડિપોઝિટના નાણાં પાછા આપવામાં આવી રહ્યા છે ભુજ ખાતે આવેલ હાઉસિંગ બોર્ડ ખાતે આજે સવારથી જ લોકો પોતાના નાણાં પાછા લેવા માટે ઉમટી પડ્યા હતા જોકે સરકારી તંત્રમાં હોય છે તેમ આ લાભાર્થીઓ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હાઉસિંગ બોર્ડની કચેરીએ ઉપલબ્ધ ન હતી અને ઘણા લાભાર્થીઓએ તો પૈસા ભર્યા હોવા છતાં તેમના નામો પણ લિસ્ટમાં ન હતા ત્યારે સ્થાનિક કક્ષાએથી તેમને રાજકોટ ઓફિસનો સંપર્ક કરો તેમ રોકડું પાઠવાયું હતું આ લાભાર્થીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો મારું નામ જયમલ કાળીદાસ પરમાર છે અને મેં મુખ્યમંત્રીની આવાસ યોજનામાં મેં ફોર્મ ભરેલું એમાં 8 મહિના પહેલા મેં ફોર્મ ભરેલું હતું પણ જ્યારે એ લોકો ડ્રો ના લાગ્યો તો અમે પૈસા લેવા આવ્યા હતા પૈસા લેવામાં એ લોકો વેઇટિંગમાં જોયું તો વેઇટિંગમાં પણ નંબર નથી એ કહે છે કે ઓલે તમે રાજકોટ ઓફિસમાં સંપર્ક કરો તો ત્યાંથી તમારો ચેક રિટર્ન આવી જાય કે બોલે પણ હવે એ લોકોને ત્યાં જવા માંગીએ છીએ તો કોઈ બરાબર જવાબ આપતા નથી મારો નંબર લાગ્યો જ નથી આમાં તો ચેક પણ નથી આવ્યો અહીંયાથી કહે છે કે તમે રાજકોટ ઓફિસની અંદર તમે અરજી કરો ને તમારો ચેક ત્યાંથી આવે કે બોલે પણ અમારે કેવી રીતના કરવું અમારે રાજકોટ ઓફિસની અંદર તો એની માહિતી બરોબર આપતા નથી ગરીબ માણસ છે બીપીએલ કાર્ડ છે તો અમારે ક્યાં હવે કોની પાસે અમારે કોની પાસે માંગણી કરવી આની પૈસાની